આગામી એક સપ્તાહમાં નરેન્દ્ર મોદી તેમનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. વર્ષ 2013માં જ્યારે યુપીએ સરકારે બજેટ રજૂ કર્યું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ ખૂબ ટિપ્પણી કરી હતી. તે સમયે તેમણે વિરોધ પક્ષના નેતા તરીકે ભલે આ રીતે ટિપ્પણી કરી હોય, પરંતુ જ્યારે આ વખતે તેમને બજેટ રજૂ કરવાનું છે ત્યારે તેઓ તેમણે જ કરેલી ટિપ્પણી વિશે ચોક્કસ ધ્યાન રાખશે. તો આવો જાણીએ કે નરેન્દ્ર મોદીને કેન્દ્ર સરકારમાં પ્રથમ વખત બજેટ રજૂ કરવાનો મોકો મળ્યો છે, તો તેઓ કેવી રીતે સારું બજેટને સારું બનાવવાનો કેવો પ્રયત્ન કરશે. મોદી સરકારની અગ્નિ પરીક્ષા. નરેન્દ્ર મોદી બજેટમાં સેફ ગેમ રમવાનો પ્રયત્ન કરશે. નરેન્દ્ર મોદીએ 2013માં બજેટમાં ટિપ્પણી કરતાં કહ્યું હતું કે બજેટ ખૂબ અલગ છે અને તેને જોતાં લાગે છે કે યુપીએ સરકાર કોઈ રમત રમવા માગે છે. તે સમયે મોદીએ મજાક ઉડાવી હતી કે યુપીએ સરકારે કોઈ નવું કામ નથી કર્યું. આ સમયગાળા દરમિયાન લાગી રહ્યું છે કે નરેન્દ્ર મોદી કોઈ મોટા પગલાં લેશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે ફંડની વ્યવસ્થા. નરેન્દ્ર મોદીએ પાછલા વર્ષે લખ્યું હતું કે દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ માટે રૂપિયા 55 લાખ કરોડની જરૂર છે, પરંતુ બજેટમાં માત્ર 50,000 કરોડની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે મોદીએ કહ્યું હતું કે આ જોગવાઈથી મોટી પ્રોડક્ટ્સમાં ફંડની કમી આવી શકે છે. આવા સંજોગોમાં મોદી ઈચ્છે છે કે તેમની સરકાર બજેટમાં મોટા પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને અમુક ફંડ વધારે મળી શકે તેવી પણ જોગવાઈ કરવામાં આવશે. સ્કિલ ડેવલપમેન્ટ. નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે લખ્યું હતું કે યુપીએ સરકારે સ્કિલ ડેવલપમેન્ટ માટે 100 કરોડની ફાળવણી કરી છે, જ્યારે ગુજરાતમાં આ સેક્ટરમાં 800 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અમેરિકા જેવા વિકાસશીલ દેશમાં પણ સ્કિલ ડેવલપમેન્ટ માટે આના કરતાં વધારે ફંડની ફાળવણી કરવામાં આવે છે. આમાં આવા સંજોગોમાં નરેન્દ્ર મોદી ઈચ્છે કે દેશમાં સ્કિલ ડેવલપમેન્ટ માટે વધારે રકમની ફાળવણી કરવામાં આવે. આવક સુધારવા પર ધ્યાન આપશે. પાછલા બજેટમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકારે રેવન્યુ અને ટેક્સ વધારવા માટે કોઈ પગલાં લીધા નથી. પાછલા બજેટમાં ઘણા એક્સપર્ટ દ્વારા પણ આ નિવેદન આપવામાં આવ્યું હતું. આ સંજોગમાં નરેન્દ્ર મોદી ઈચ્છે કે રેવન્યુમાં વધારો થાય અને ટેક્સમાં મળતી રકમમાં પણ થોડો વધારો થાય. આવા સંજોગોમાં સરકારની નીતિગત ક્ષેત્રે કોઈ મોટી જાહેરાત કરી શકે છે. રાજ્યોને મળશે આઝાદી. વર્ષ 2013ના બજેટ પર ટિપ્પણી કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ઘણા રાજ્યોની ફરિયાદ છે કે કેન્દ્ર સરકાર તેમની વચ્ચેની વિશ્વાસની કમી છે. કેન્દ્રના નાણાપ્રધાન બજેટ રજૂ કરતી વખતે અન્ય રાજ્યોની આંતરિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખવાની નથી આવતી. આવા સમયે આશા રાખવામાં આવે છે કે નરેન્દ્ર મોદી તે રાજ્યોની અને કેન્દ્રની વચ્ચેની અવિશ્વાસની કમી દૂર થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. એમ પણ નરેન્દ્ર મોદી એવા પીએમ છે જે અન્ય રાજ્યોના મુખ્યમંત્રી કરતાં સીધો સંપર્ક કરે છે. ત્યારે એ જોવું રહ્યું કે મોદી સરકાર પોતાના બજેટમાં દેશનું શું આપે છે. તેનાથી દેશમાં લોકો ખુશ થાય છે કે પછી નિરાશ થાય છે તે તો આવતા અઠવાડિયે જ ખ્યાલ આવી જશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.